एग्जाम की तीन जगह देने बताए थे। हाथ माले नहीं बैठी सी वही थी बताओ तो मस्त लेकिन એને જમાડી કે નહીં જાનકી ફિંગલીન જમવા દીધું હે કે નાની ડિંગલીન થાય પછી મોટી ડિંગલી ખાઈ ગઈ હા એમ જ છે ને એને ખાલી બતાવી દીધી તે કે મમ્મી સરસ રસોઈ બનાવી લે જમી લે પછી ખાઈ ગઈ સાડી જાનકી ને કવરેજ ના પ્રશ્ન છે બધા બાળકો આવી બનાવવાની છે જાનકી બેન ની ઢીંગલી જોઈને આપણને નાનપણી બોલો પેજ નંબર 124 રમતા રમતા પાઠમાં પેજ નંબર 124 કાઢી રાખ હવે આપણે પહેલા તે પેજ ઉપર હતું ને કે રમતા રમતા એમાં હતી પગથિયાની રમત બરાબર ને જેવી બીજી કોઈ રમત નું નામ આવડે છે તમને ચાલો બાળકો આપણે એના જેવી ઘણી બધી રમત રમીએ છીએ તમને આવડે છે એનું નામ એના જેવી કોઈ રમત જાનકી બેન વેદભાઈ જોડાણ વેદભાઈ હિતાર્થભાઈ ચાલો એવી કોઈ તમને રમત નું નામ આવડે છે પછી
કઈ રમત બેટા? ચોકડી. ચોકડી. હા પછી એક એક સમોસો રમો, ખબર છે ને, ચાર ખાના ગાળીને. તો આ બધી પગથિયાની રમત જેવી જ રમત છે. તો તમારે એ રમતનું ચિત્ર તમારે જ્યાં ચોરસ આપેલું છે ને એની અંદર તમારે સરસ મજાનું દોરવાનું છે અને ખાનાની અંદર તમારે તમારી રીતે રંગ પૂરી દેવાના છે. હવે યાદ કરો અને લખો. શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો? તો કુટુંબના સભ્ય તો એ લખવાનું છે કે કુટુંબના સભ્ય હોય એનું નામ લખવાનું છે અને એની સાથે તમે કઈ રમત રમો છો તો એ રમતનું નામ લખવાનું છે. તો દાખલા તરીકે હું એક રમત તમને કહું કે દાદા સાથે તમે અંતાક્ષરી રમતા હો તો તમારે દાદાનું નામ લખવાનું કે દાદા, અને રમતનું નામમાં શું લખશો તો કે અંતાક્ષરી. દાદા સાથે અરસપરસ ધૂન છે, બાળગીત છે, ભજન છે, એવી તમે અંતાક્ષરી રમી શકો. તો હવે તમે ભાઈ સાથે કઈ રમત રમો તો ભાઈનું નામ લખવાનું કુટુંબના સભ્યમાં. હાલો એવા મને કોઈ નામ આપશો. જો એક બે ત્રણ ચાર પાંચ છ રમતના નામ તમારે લખવાના છે. જો આપણે તો કોને જવાબ આપ્યો છે તો એ છે ને ભાઈ ની સાથે આંબળી પીપળી રમે છે. તો પછી બેન સાથે મમ્મી સાથે કઈ રમત રમો છો તમે? હાર્દિક ભાઈ છે એને બેન ની સાથે સંતા કુકડી રમે છે. જો ભાઈ બેન પેજ નંબર બેટા 124. તો આવી રીતે તમારે આ છ રમત લખવાની છે અને ઘરના સભ્યોના નામ પણ લખવાના છે. જો તમે ચોકઠાબાજી રમતા હો તો એમ લખવાનું કે ઘરના બધા સભ્યોને સામે લખવાનું ચોકઠાબાજી. અથવા તમે ઓલા 52 પેજનો જે પત્તો આવે ને આપણે રમવાનો બાજી પત્તો, તો એ પણ લખી શકો. પછી કેરમ રમતા હો તો એમાં પણ તમારા બધા ભાઈ બહેનના નામ લખીને તમે રમી લખી શકો રમતનું નામ. તો એવી રીતે તમારે છ એ છ ખાના છે એ તમારે ભરી દેવાના છે. તો આ બધી કુટુંબના સભ્યના નામ પછી રમતનું નામ તમારે લખી અને છ ખાના છે પૂરા કરવાના છે. હવે પેજ નંબર આપણે 125 ઉપર. તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો? હા તો તેઓનું નામ અને રમત અંગે લખો. જો તમારા વિસ્તારનું એટલે કે આપણા રાજપરાનું છે, તળાજાનું કે ભાવનગર, એટલામાંથી તમે જો જાણતા હો તો તમે લખી શકો. પણ જો તમે ન જાણતા હો તો એનાથી પણ વધારે પ્રખ્યાત અને આપણા ટીવીમાં આવતા હોય એવા પણ ખેલાડીનું આપણે નામ લખી શકીએ. તો આપણને ખબર છે કે ધોની છે, સચિન છે, એ બધા એ ક્રિકેટના ખેલાડીઓ છે. પછી બેડમિન્ટનમાં તો કે સાનિયા નેહવાલ છે. પછી હોકીમાં તો કે મનપ્રીત સિંહ છે. તો દોડમાં પીટી ઉષા. તો એવી રીતે આપણે રમતવીરોના નામ પણ આપણે લખી શકીએ. માઇક જેનું શરૂ હોય. ધવલભાઈ તમારું માઇક વારંવાર શરૂ થઈ જાય છે બેટા. જેનિશા બેન માઇક બંધ કરો બેટા. તો આવી રીતે તમારે ટીવીમાં જોવાનું છે અને જે ખેલાડીઓના નામ તમારે લખવા હોય
એ તમે લખી શકો. તમારા આજુબાજુના વિસ્તારમાં જો નેશનલ કક્ષાએ પણ જે ખેલાડી રમીને આવ્યો હોય એનું નામ પણ તમે લખી શકો. હવે જો સરસ મજાનું આવ્યું છે કે દડાથી રમી શકાય એવી કેટલી રમતો તમે જાણો છો તેમના નામ દડામાં લખો. તો દડામાં આપણને કેટલી જગ્યા આપેલી છે, તો કેટલી ગેમ સમાસ છે, તો કે 1, 2, 3, 4, 5 અને 6. તો આપણને તો મને એમ છે 6 કરતાં વધારે નામ આવડતા હશે, તો આપણે 6 નામ તો ઓછામાં ઓછા તમારે મને કેવા પડશે. તો હું જે બોલી એક એક ને કહેવાનું છે બરાબર ને. પહેલો વારો છે કૃષ્ણાબેન નો. કૃષ્ણાબેન તમારો માઇક શરૂ કરીને આપો નામ કે દડાથી કઈ રમત રમી શકાય. કૃષ્ણાબેન દડાબેટ રમી શકાય. સરસ. હવે પછી કૃષ્ણાબેન ફૂટબોલ. ફૂટબોલ બે થયા. પછી જાનકીબેન બોલી દો. વોલીબોલ રમી શકાય. માલો 4 થઈ ગઈ. હવે જેનિશા બેન જવાબ આપી દે ને બેટા. માઇક બંધ કરજો. ધવલ માઇક બંધ કરો. હવે જો ઘણા બધી રમત છે આપણે દડાથી રમી શકાય, તો કે કઈ કઈ રમત રમી શકાય? તો ક્રિકેટ, વોલીબોલ, હેન્ડબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ. આપણે નાના બાળકો પણ જો વર્તુળ દોરી અને આપણે ઝેરી દડો રમી શકીએ, પસાર દડો રમી શકાય, ટપ્પી દડો રમી શકાય અને નારગેલ પણ દડાથી રમી શકાય. તો આવી ઘણી બધી રમતો છે એ આપણે દડાથી રમી શકીએ છીએ. તો તમારે આ બધા જ નામ છે રમતના એ તમારે આ દડો જે ગોળ આપેલો છે એની અંદર તમારે લખવાનું રહેશે. હવે બીજો પ્રશ્ન છે, શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે? તે કઈ રમત રમે છે? રમત શોધી કાઢો અને તેનું નામ લખો. તો તમે કોઈ લજ્જા ગોસ્વામીને ઓળખો છો? છોકરીને એ કઈ રમત રમે છે અને રમતનું નામ તમારે કહેવાનું છે? ચાલો, કોઈને નથી ખબર તો હું જવાબ આપી દઉં છું કે લજ્જા ગોસ્વામીને અમે ઓળખીએ છીએ. તે રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે. રાઇફલ શૂટિંગ એટલે તો ખબર ને, રાઇફલમાંથી ગોળીનું ઓલું કરવાનું આવે, સામે જે નિશાન તાંક્યું હોય એની અંદર જ એનું નિશાન પરફેક્ટ જવું જોઈએ. અને એ રમતનું નામ છે શૂટિંગ નામની રમત રમે છે. તમારે ખાસ યાદ રાખવાનું છે કે રાઇફલ શૂટિંગમાં એ ચેમ્પિયન છે અને એ રમતના નામને કહેવાય શૂટિંગ નામની રમત તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે પછીનો પ્રશ્ન છે, જો આ તો તમને બધાને આવડે ને એવો પ્રશ્ન છે કે બીજી કઈ કઈ રમતો તમને વધુ પસંદ છે? લંગડી ને, હા ભાઈ જો બધા છોકરાઓને લંગડી ને ઘણી બધી રમતો છે એ રમે છે. હવે પછીનો પ્રશ્ન છે કે વડીલોને પૂછો જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેઓ કઈ રમત રમતા હતા. જો આ પ્રશ્ન અત્યારે તમને મેં પૂછ્યો છે પણ તમારે તમારા ઘરે જે તમારા દાદા છે, બા છે એને પૂછવાનું કે ભાઈ તમે નાના હતા ત્યારે આવી ઘણી બધી ટીવી ને એવું કઈ નહોતું, ત્યારે તમે શું કરતા હતા?
તો તમારા દાદાની કહેશે કે અમે તો પકડદાવ, લખોટી, ભમરડા, આમલી પીપળી, નદી પર્વત જાતે પૂરવાના છે. હવે પ્રખ્યાત સ્થાનિક રમતવીર વિશે માહિતી એકત્ર કરી બાળકોમાં રમતો વિશે જ્ઞાનમાં વધારો થાય અને તેમનામાં તે લોકો વિશે માન પેદા થાય તેવી ચર્ચાનું આયોજન કરવું. હવે જો તમારે ટીવીમાં છે એ તમારે કાર્ટૂન ચિત્રો જોવાના નથી, પણ અમુક રમત તમારે જોવાની છે અને રમતમાં જે તમને કોઈ પણ ખેલાડી જે પસંદ હોય એના વિશે તમારે લખવાનું છે. હવે પેજ નંબર 126. આ તો બધાને એના નામ આવડશે. કોયડાને ચિત્રો સાથે જોડી જોડો અને આપેલી જગ્યામાં રમતનું નામ લખો. આ ચિત્ર નાનું કરી દેજો. એક પેજ માં છે. તો પહેલું છે જરીકે ખાનો નીચે થાય છે. જો આપણને આમાં એની 1, 2, 3, 4 અને 5 કોયડા આપણને આપેલા છે અને કોયડાના આપણને એના ફોટા પણ આપી દીધેલા છે. આપણે એને ખાલી યોગ્ય જગ્યાએ મૂકવાના છે. તો પેલો કોયડો છે કાચના એ કંચા નાના, જે જીતે એ રહે ન છાના, જે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય. તો પેલામાં શું આવશે ભાઈ? તો પેલામાં આવશે લખોટી. તો બીજો છે તેને પાખો નથી પણ ઉડી શકે, દૂર દૂર સુધી એ જઈ શકે. અરે વાહ, ઉત્તરાયણ ગઈ એટલે આવડે હો ભાઈ બધાને. ઉત્તરાયણ ગઈ ને. રાજા રાણી એકોને ગુલામ બધાને, બધા મળીને થાય કુલ 52. શું બેટા? બાજી પત્તા. બરાબર છે. પાના આપણે જે ઓલા રમવાના આવે ને એ ગંજી પત્તો. ચોગ્ગા અને છગ્ગા ના રન મળે, રન મળે શતક બને. ક્રિકેટ આવશે એમાં. શું આવશે? દડો છે ને ક્રિકેટ. ક્રિકેટ તો શતક એટલે શું તમને ખબર છે? શતક શેના માટે વપરાય છે? જો શતક એટલે 100, યાદ રાખવાનું 100 પૂરા. સદી થાય ને એને આપણે 100 કહીએ, બરાબર ને? શતક. જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાવ. રમતમાં સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી શકાય. સાપ સીડી. સરસ. સાપ અને સીડી. સફેદ કાળા પાટિયા ઉપર રાજા રાણીને ઘોડો છે, નાના મોટા સૈનિક અનેકો, મગજ વાપરે તે થાય છે એકો. તો ચેસ ની રમત પણ આપી. તો આપણને આ બધી રમતના નામ આપ્યા છે. તો તમને બધી રમતના નામ યાદ રહી ગયા ને ભાઈ? 6 રમત આપી આપણને. તો 6 રમત તમારે લખી નાખવાની છે, બરાબર ને? તો 6 રમતના નામ તમારે આ ખાનાની અંદર પર્યાવરણમાં તમારે પૂરી દેવાના છે.
રીતે આગળ જતું રહેશે. બાળકોએ પાઠમાં દર્શાવેલી અમુક રમત રમી હશે અને કેટલીક રમતો તેમણે જોઈ હશે, સાંભળી હશે અને વાંચ્યું હશે અથવા ચલચિત્રોમાં રમાતી જોઈ હશે. આ બધી તમારી ચર્ચામાં લઈ શકો છો. જો શું કીધું કે ઘણી બધી રમતો છે બાળકો રમ્યા હશે, ઘણી બધી રમતો વિશે એને સાંભળ્યું હશે અને ઘણી બધી રમતો એની ટીવીમાં જોઈ હશે. તો આ બધા વિશે ચર્ચા કરવાની છે. તો તમારે ટીવીમાં એકાદી બે રમત છે જોવાની છે કે કઈ રીતે રમત રમી શકાય, એનું મેદાન કેવું હોય, રમતમાં કયા કયા સાધનોની આપણને જરૂર પડે છે અને કેટલા ખેલાડી હોય ત્યારે આ રમત રમી શકાય. જો કબડ્ડી હોય તો આપણને ખબર હોય કે એક મેદાનમાં 7 ખેલાડી હોય અને બીજા મેદાનમાં 7 હોય તો રમી શકાય, અને ઓછામાં ઓછા એક ટીમની અંદર 12 ખેલાડી જોઈએ. અને આપણે ખો રમવી હોય તો પણ આપણે 12 ખેલાડી હોય તો જ આપણે ખો રમી શકીએ. તો આ બધાય વિશે આપણે જાણવાનું છે. તમે ટીવી જુઓ તો એમાં પણ તમને ઘણી બધી તમે રમત છે તમે જોઈ શકો. ક્રિકેટમાં તો બધાને ખબર હોય કે 11 ખેલાડી જોઈએ. હવે પેજ નંબર 127 ઉપર જો આપણે રમત રમવી તો ગમે છે પણ એની ઉપરાંત આપણને ઘણું બધું બીજું પણ કરવું ગમે છે. તો આપણે બીજું શું શું કરીએ છીએ રમત રમવા ઉપરાંત? તમને બીજું શું કરવું ગમે છે? તમારે જાનકીબેન ને તો ખૂબ જ ગાવું ગમે, એ તો પાઠ હાલતો હોય ને તો એ કારે ગણગણતા જ હોય. તો હાલો ખબર છે કે જાનકીબેન ને છે ગીત ગાવાનું ખૂબ ગમે છે. પછી હાર્દિકભાઈ ગમે છે, એ પણ બધાને હસાવે છે. હિરેનભાઈ તો હમણાં જોઈન્ટ થતા નથી, એ પણ એવું કરે છે. તો તમને બીજા બધાને શું કરવું ગમે છે? વેદ ને ચિત્ર દોરવા ગમે છે અને ધ્રુવિત ને વાંચવું ગમે છે. તો બીજું બધાને શું શું ગમે છે એ તમારે કહેવાનું છે. હિતાર્થભાઈ ને શું કરવું ગમે છે? ડાન્સ કરવો ગમે છે. તો આવું બધું તમારે આની અંદર લખવાનું છે. ગીત ગાવા ગમે છે, ચિત્ર દોરવા ગમે, દાદા દાદીને લઈને મંદિરે જવું ગમે છે, વૃક્ષોને પાણી પાવું ગમે છે. જો અમારે સ્કૂલમાં આપણે ઘણા બધા બાળકો છે ને એમ કે સાહેબ આજે અમે વૃક્ષોને પાણી પાશું, તો ઘણા બધા બાળકોને વૃક્ષોને પાણી પાવું પણ ગમે છે. તો ઘણા બધા બાળકોને રૂમથી શણગારવો ગમે છે, ઘણા બધા બાળકોને મેદાનમાં રમત રમવી ગમે છે. તો જેને જે ગમતું હોય એ તમારે 6 તમારે ખાના છે તમારી રીતે પૂરવાના છે. કે ચિત્ર દોરવું ગમે, ડાન્સ કરવો ગમે છે, ટીવી જોવાનું ગમતું હોય તો એ પણ લખવાનું છે કે અમને ટીવી જોવી પણ ખૂબ જ ગમે છે. તો આ રીતે તમારે આ 6 ખાના છે એ તમારે તમારી રીતે પૂરવાના છે. તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે? તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં શું કરે છે તે ચિત્રોમાં રંગ ભરો અને જરૂર જણાય ત્યાં ચિત્રો દોરો અને લખો. તો જો વાંચવું ગમે છે એ સભ્યનું નામ લખવાનું છે. પછી સીવણ કામ અને ભરતકામ જે કરતું હોય તો એનું નામ લખવાનું છે. પછી નૃત્ય એટલે કે જેને ડાન્સ કરવો ગમતો હોય. પછી વાતો કરવી ગમતી હોય, છોડની સંભાળ રાખવી, ટપાલ ટિકિટનો સંગ્રહ કરવો જો એ પહેલાં આપણે શીખી ગયા પત્રનો પ્રવાસની અંદર. તો ઘણાયને છે ને ટપાલ આવે ને એટલે ટિકિટો લઈ અને એને સંગ્રહ કરવાની ટેવ હોય ઘણાયને. વૃક્ષના પાંદડા તોડી અને પર્ણપોથી બનાવવાનો પણ શોખ હોય ઘણાયને. સરસ મજાના ન્યૂઝમાં પેપરમાં જે ફોટા આવતા હોય એને કાપી અને એને લગાડવાનો શોખ હોય ખેલાડીઓને. તો આવી રીતે ઘણા બધા આપણે લખી શકીએ બીજા ઘણા બધા કાર્યો. તો એ તમારા નીચેના જે 3 ખાના ખાલી છે એની અંદર તમારી દોરવાના છે અને લખવાનું છે કે અમને આ બધી વસ્તુ છે એ કરવી ગમે છે. તો 127માં પેજ ઉપર તમારે એ કરવાનું છે. અને આજે આપણે 14-18 પાઠ છે આપણે પૂરા કર્યા. તો 18 પાઠ સુધી તમારે 14 પાઠથી 18 પાઠ સુધીનું તમારે વાંચી નાખવાનું છે. અને 28 તારીખે તમારે આની પરીક્ષા આવશે પેપર, બરાબર? તો આજે આપણે આસપાસ પૂરું કરશું અને આજે તમને. હા બેટા.
હવે તમને કાકી ટેસ્ટ વિશે તમને સાહેબ સમજાવશે. હા બેટા, હેલો ધ્રુવિત, કોણ બોલ? બેન, પેપર આવી ગયા છે એટલે વાલી ને લઈને તમારે પેપર લેવા ત્યારે આવવાનું થશે, બરાબર? જુઓ, તમને વાત કરી દીધી છે 14 પાઠ થી, પાઠ નંબર કેટલામો?